આ તરફ મહિસાગર જિલ્લા શિક્ષણ અધિકારીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે જિલ્લા સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી છે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રકાશ મોદીએ વીસ હજારની લાંચ માગી હતી શિક્ષકના એમ્પ્લોયમેન્ટ નંબર માટે વીસ હજારની લાંચ માખી હતી લાંચ લેતા શિક્ષણ અધિકારી રંગે હાથે પકડાયા હતા જિલ્લા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે કોર્ટે ફગાવી તો થોડા દિવસ અગાઉ પણ ક્લાસ વન ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતો વીજ પુરવઠાને લઈને ચિંતિત છે કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રિના સમયે વીજ પુરવઠો મળતો હોવાને કારણે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને રાત્રિ વીજ પાવરની ઝંઝાટમાંથી મુક્તિ મળશે તેવી વાત કરવામાં આવી પરંતુ ખેડૂતો દિવસના સમયે વીજળી આપવા સરકાર પાસે માંગણી કરી રહ્યા છે સરકારની ખેડૂતો પ્રત્યેની બેવડી નીતિને કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે આવી આ ઠંડીમાં હે ને કે દિવસની લાઇટ આપે ખેડૂતો ને પાણી વાળે ને આવી ઠંડીમાં ખેડૂતો કેવી રીતે રહીતા પાણી વાળે એ બીજા કોઈ ના ખેડૂતો જે પાણી વાળતા હોય એને ખબર હોય કે કેમ પાણી વાળવું હોય એક અઠવાડિયું દિવસ પાવર આપે એક અઠવાડિયું રાત પાણી પાવર આપે છે અત્યારે અમારી માંગણી એટલી છે કે આટલી ઠંડી ફૂલ પડે છે અને રાતે પાણી વાળવું પડે છે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી સવારે પાણી વાળવું પડે છે એના કરતાં સવારે દસથી છ પાવર આપે તે માટે અમારા માટે યોગ્ય છે અને ઉર્જામંત્રીને અમારી નમ્ર અપીલ છે રાજકોટના ધોરાજીમાં રવિ ને પિયત આપવા માટે ભાદર એક ડેમમાંથી પાણી છોડવા